राजनीति ने लेने मोटा समाचार मिली रहा है। विपक्ष नेताए भाजप पर आक्षेप लगाया है। जो सौथी महत्वनी बात यह है कि पहला पण कहेवामां आवी रह्युं छे कि भाजप कांग्रेस ना धारासभ्य खरीदी ने लई जाए छे, तेओ पर आरोप लगावामां आव्यो छे सुखराम राठवा तरफ थी कि विपक्ष ना खरीदवाना प्रयास ने भाजप बंद करे। संखेड़ा पूर्व धारासभ्य ने खरीदवानो प्रयास थयो छे, 50 करोड़ में खरीदवानो राठवाए आरोप लगाव्यो छे। तमने राज्य मंत्रिमंडल में मंत्री बनाए हारी जसो तो तमने जे बोर्ड कॉर्पोरेशन जोईए ते आपीए, चूंटणी नो खर्च अमे भोगवीशुं। तमे आओ आओ पण तमारा जमाईने पण लेता आओ, आजे चौपट करूछुं। હજુ ધીરુ ભરી પાછળ પડી ગયા થોડા ઘણા, એ કહે નહી, શાંત અને શાણો માણસ છે। તો આ તરફ સુખરામ રાઠવાના નિવેદન પર પલટવાર કરવામાં આવ્યો છે। 5 વર્ષમાં કોંગ્રેસ પ્રજાની વચ્ચે દેખાઈ નથી, આક્ષેપો કરવા કોંગ્રેસની જૂની આદત છે તેવું કહેવામાં આવ્યું છે, અને ચૂંટણી નજીક આવતા કોંગ્રેસમાં ગભરાટ હોવાની વાત પણ ભાજપે કરી છે। ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે તેમ કોંગ્રેસમાં ગભરાટ વધતો જાય છે। તેમને ખબર છે કે તેમનું નામ ડૂબી રહી છે, પ્રજા તેમને સંપૂર્ણ જાકારો આપી ચૂકી છે। એટલે વિરોધ પક્ષના નેતા એક દિવસ એવું નિવેદન કરે છે કે અમે બધા જ ધારાસભ્યોને ટિકિટ આપીશું, બીજા દિવસે એવો ભય વ્યક્ત કરે છે કે એમના ધારાસભ્યો એમની સાથે નથી, આ ધારાસભ્યો જવા માગે છે। એટલે જ્યારે પ્રજાની વચ્ચે 5 વર્ષ કોંગ્રેસ દેખાઈ જ નથી, તો જે કાર્યકર્તા કોંગ્રેસના જે કાંઈ કાર્યકર્તાને પ્રજાનું કામ કરવું છે, લોકોની વચ્ચે જવું છે, ગુજરાતના વિકાસમાં સહભાગી થવું છે, એ કોંગ્રેસ છોડે એવો એ સ્વાભાવિક છે। તો સુખરામ રાઠવા આટલાથી જ નથી અટક્યા, તેઓએ તો ભાજપ પર આરોપ લગાવતા એવું પણ કહ્યું છે કે મને ઓફર કરવામાં આવી હતી, મારા 7 નંબરના બંગલા સુધી પણ આવ્યા હતા, પરંતુ હું ટસનો માસ નથી થયો। હમણાં પણ એક નિવેદન આપ્યું કે જે ભાજપ છે, ભારતીય જનતા પાર્ટી, આપણે 50 કરોડની અંદર ખરીદવાની કોશિશ કરી હતી, તે બાબતે શું કહેશો આપ? ભારતીય જનતા પક્ષવાળા કોંગ્રેસના કેટલાક ધારાસભ્યને ખરીદીને લઈ ગયા, અમારા સુધી પણ મારા 7 નંબરના બંગલા સુધી આવ્યા હતા। મેં વાત નથી કરવા માંગતો કોઈકની સામે, કોઈક સારો સજ્જન માણસ આવ્યો હતો, પણ મારા બંગલા સુધી આવીને પણ વાત પહોંચાડી છે। અમે એમાંથી કે ટસના મસ્ત નથી થયા, અમે કોંગ્રેસ પક્ષને વરેલા છે, અમે કોંગ્રેસી રહેવાના, મરશું તોય પણ કોંગ્રેસનો ઝંડો લઈને ઉપર ઉડીને અમે મરશું। ચોક્કસ પણ ઓફર કરવામાં આવે છે, ચોક્કસ આજે પણ ચાલુ છે।